संवाददाता पासे थी। हनुमान जन्मोत्सव निमित्ते आज वडोदरा फतेहपुरा विस्तार है, फतेहपुरा विस्तार में आज शोभायात्रा आज काढ़वामां आवी छे। अति संवेदनशील विस्तार जो कही शकाय ते माटेनी आज शोभायात्रा काढ़वामां आवी हती। रामनवमीना दिवसे जे प्रकारे राम लल्लानी शोभायात्रा उपर पत्थरमारो थयो हतो, त्यारबाद पोलिस विभाग द्वारा छास पण फूंकी फूंकीने पीवार हवे चुस्त पोलिस बंदोबस्त साथे आ शोभायात्रा काढ़वामां आवी रही छे। आज वडोदरानो आ फतेहपुरा विस्तार छे, आ एज विस्तार छे ज्यां रामनवमीना दिवसे आज छे तो रामनवमीना दिवसे रामलल्लानी शोभायात्रा पर पत्थरमारो करवामां आव्यो हतो अने शहेरनी शांति डहोळवानो प्रयास थयो हतो। ત્યારે આજે જે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, વડોદરા શહેરમાં 1000 કરતાં વધારે પોલીસ કર્મીઓ આજે શોભાયાત્રા જે શોભાયાત્રા ઉપર પાંચ નજર રાખી રહી છે, ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે, ડ્રોન કેમેરા ઉપરાંત ધાબા પોઈન્ટ પણ ગોઠવવામાં આવ્યા છે અને ત્યાં ઉપરાંત સીસીટીવી કેમેરા છે, સીસીટીવી કેમેરાની પણ મદદ લેવામાં આવી રહી છે। આપ જે જોઈ રહ્યા છો તેમ હાલમાં આ ફતેહપુરા વિસ્તાર જે છે ત્યાં આગળથી આજે હનુમાનજીની શોભાયાત્રા હાલ કાઢવામાં આવી છે। સૌપ્રથમ હનુમાનજીની આરતી કરવામાં આવી હતી, ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે હનુમાનજીની શોભાયાત્રા છે એ શોભાયાત્રા હવે આગળ નીકળી રહી છે। જે આજે અત્યંત સંવેદનશીલ વિસ્તાર આ એજ વિસ્તાર છે જ્યાં આગળથી રામનવમીના દિવસે અહીં જે પથ્થરમારો થયો હતો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો તે બાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ચુસ્ત બંદોબસ્ત બાદ હાલ જે શોભાયાત્રા છે એમાં ચપ્પા ચપ્પા ઉપર પોલીસ જોવા મળી રહી છે, જે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, પોલીસ દ્વારા કેમેરા જે હ્યુમન કેમેરા છે તેના દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત બે ડ્રોન કેમેરાની મદદથી આ જે શોભાયાત્રા છે એના ઉપર નજર રાખવામાં આવી છે। આ ઉપરાંત અગાઉથી જે DIG બે DCP ACP પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર 500 જેટલા પોલીસ કર્મીઓ 101 SRPના જવાનો સહિતનો જે કાફલો છે એ કાફલો આ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હાલમાં જે આ શોભાયાત્રા છે એના રૂટ ઉપર આગળ વધી રહી છે, પોલીસ દ્વારા આ શોભાયાત્રામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે હાલમાં આ ફતેહપુરા વિસ્તાર છે, ફતેહપુરા વિસ્તારમાંથી આ શોભાયાત્રા આગળ વધી રહી છે અને તેની અંદર ખૂબ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે। હનુમાન લલ્લાની આ જે શોભાયાત્રા છે તેની અંદર સૌપ્રથમ આરતી કરી અને ત્યારબાદ જે શોભાયાત્રાને આગળ ધપાવવામાં આવી રહી છે। વડોદરા શહેરમાંથી બે સ્થળોએથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી, એક તેમાં છીપાડ વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળી હતી જે પણ શાંતિમય રીતે સંપન્ન થઈ છે, ત્યારબાદ આજે સંવેદનશીલ કહી શકાય તે વિસ્તારની અંદરથી હાલમાં આજે શોભાયાત્રા નીકળી છે અને હાલમાં પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને જે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને। હાલમાં આ એક ફતેહપુરા વિસ્તાર છે જ્યાં આગળ જે રામનવમીના દિવસે પથ્થરમારો થયો હતો ત્યાંથી હાલમાં આજે શોભાયાત્રા છે તે આગળ વધી રહી છે અને આજે વડોદરા પોલીસે વડોદરા DCP આ ઉપરાંત લોકલ ક્રાઇમ બ્રાન્ચના જે સૂત્રો છે તેમના દ્વારા પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પોલીસ કર્મીઓ SRPના જવાનો તમામ જે છે તમામ આ શોભાયાત્રા ઉપર હાલમાં નજર રાખી રહ્યા છે અને આ જે શોભાયાત્રા છે તેના નિર્ધારિત રૂટ પર હવે આગળ ધપી રહી છે। આ શોભાયાત્રા સંપન્ન થાય અને શાંતિમય રીતે આ શોભાયાત્રા સંપન્ન થાય તે તમામ પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। કેમેરા પર્સન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક।